नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने स्वाध्याय 2.5 ની અંદર દાખલા નંબર 2 સુધી અભ્યાસ કરી ગયા હતા। બીજો દાખલો એવો તો કે સીધો ગુણાકાર કર્યા વગર નિત્ય સમનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો। ત્યારબાદ આજે ત્રીજો પ્રશ્ન કે યોગ્ય નિત્ય સમ જે ગઈકાલે આપણે સૂત્રો જોઈ ગયા નિત્ય સમ એ સૂત્રનો ઉપયોગ કરી અવયવ પાડવાના છે। ત્રીજો પ્રશ્ન એવો છે, એમાં ત્રણ દાખલા છે જેના આપણે અવયવ પાડવાના છે સૂત્રનો ઉપયોગ કરીને। પ્રથમ દાખલો છે 9x2 6xy y2, ત્રિપદી છે, આવ્યું ત્રિપદીના આપણે મધ્યમ પદના ભાગ પાડીને અવયવ પાડતા હતા, પણ અત્યારે આપણે કઈ રીતે પાડવાના છે તો કે સૂત્રનો ઉપયોગ કરી। તો આ ત્રિપદીમાં કયા સૂત્ર જેવું થશે તો કે જો આમાંથી આ રીતે લખાય 9x2 છે એની જગ્યાએ આપણે લખી નાખી 3x આખા નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9 થઈ જાય, આ થઈ ગયો x2। આપણે કઈ રીતે લખવા છે, કયા નિત્ય સમનો ઉપયોગ કરવો છે તો કે આપણે આવું લખવું છે, જો a² + 2ab + b² તો આમાંથી લખાય a + b આખા કૌંસનો વર્ગ, એટલે આપણે પ્રથમ પદનો વર્ગ લખો, રેડી, પછી શું આવે તો કે નિયમના 2, રેડી, પછી આવે પ્રથમ પદ, પ્રથમ પદ કોણ કહેવાય 3x, રેડી, પછી આવે b એટલે દ્વિતીય પદ y, અને છેલ્લું પદ આવે છેલ્લા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ। જોજો અહીંયા a અને b લેવાનું છે, આ પદનો વર્ગ લેવાનો નથી, રેડી। તો આ રીતે આપણે લખી નાખ્યું, પ્રથમ પદનો વર્ગ નિયમના 2, પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, જો એવું હોય તો એમાંથી શું લખી શકાય તો કે પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનો વર્ગ એટલે કે 3x + y આખા કૌંસનો વર્ગ, રેડી। આમાંથી આ નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે લખ્યું, હવે આમાંથી શું થાય તો કે આને અલગ અલગ લખી શકાય 3x + y અને 3x + y, આવું બે વખત શું કામ લખાય તો કે 2 ઘાત, આનો મતલબ થઈ ગયો 1 ઘાત, પણ એકલા 1 ઘાત લખવાની કઈ જરૂર છે, આવું 2 વાર, આ એના 2 અવયવ મળી ગયા, શું મળી ગયા અવયવ, રેડી, નિત્ય સમનો ઉપયોગ કરી અને અવયવ પાડવાના હતા। ત્યારબાદ બીજો દાખલો છે 4y² - 4y + 1, તો આમાં આપણે એ જ નિત્ય સમનો ઉપયોગ કરવો છે, અહીંયા આપણે લખી શકાય 2y આખા નો વર્ગ માઇનસ નિયમના 2, પેલું પદ એટલે 2y, બીજું પદ એટલે શું થાય બીજું એટલે ટૂંકમાં છેલ્લું પદ આપણે લેવાનું છે બરાબર, તો એમાંથી શું લખી શકાય b, b એટલે કેટલા છે 1, અને છેલ્લે આવે છેલ્લા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ, અને આનો સાદો વાપરે તો મધ્યમ પદ જેટલા દર વખતે થઈ જતા હોય, જોજો 3 × 6 xy, 2 × 4 પણ માઇનસ ને માઇનસ, રેડી। હવે આમાંથી શું લખી શકાય તો કે પ્રથમ પદ 2y માઇનસ હોય તો માઇનસ, છેલ્લું પદ 1 અને આખા કૌંસનો વર્ગ, આમાંથી આ કઈ રીતે લખાણું તો કે આ નિત્ય સમ મુજબ માઇનસ વાળું નિત્ય સમ લેવાનું, રેડી, અને આ 2 વખત છે તો અલગ અલગ લખી શકાય 2y - 1 અને 2y - 1, આ 2 ના શું કહેવાય અવયવ મળી ગયા। એમાં ને માં ત્રીજો દાખલો છે x² - y² છેદમાં 100, તો આમાં અલગ નિત્ય સમ આવશે, એમાં 2 જ પદ છે, તો આમાંથી જો આપ લખી શકાય પ્રથમ પદ નો વર્ગ માઇનસ y² - 10 આખા નો વર્ગ, આપણે કાઈ એની કિંમત બદલાવી જોઈ નહીં, આ x² છે, આયા y² હતો તો આ વર્ગ આને આપી દીધો એટલે y² થઈ જાય, 10 નો વર્ગ કરો એટલે 100 થઈ જાય, કિંમતમાં કાઈ ફેરફાર કર્યો નથી, તો આપણે શું થયું તો કે પ્રથમ પદ નો વર્ગ માઇનસ બીજા પદ નો વર્ગ, અત્યારે આપણે આવું થઈ ગયું, તો આ નિત્ય સમનો ઉપયોગ કરશો શું આવે આનો જવાબ તો કે a + b અને બીજા કૌંસમાં આવે a - b, તો આમાંથી લખી નાખીએ x + y² - 10 અને બીજા કૌંસમાં આવે x - y² - 10, કમ્પ્લીટ 3 દાખલા, તે ત્રણે ત્રણમાં સૂત્રનો ઉપયોગ કરીને અવયવ પાડવાના હતા, અવયવ મળી ગયા। ત્યારબાદના પછીનો ચોથો પ્રશ્ન છે, એની અંદર યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરવાનું છે, અવયવ અને વિસ્તરણ પરસ્પર વિરોધી છે, અવયવમાંથી વિસ્તરણ થાય, વિસ્તરણમાંથી અવયવ થાય, આમાં આપણે અવયવ પડ્યા હતા એના પછીના દાખલામાં વિસ્તરણ કરવાનું છે। ચોથા દાખલાનો પ્રથમ દાખલો એવો છે
કે x 2y 4z આખા કૌંસનો વર્ગ ત્રણ પદ છે સોરી ત્રણ ચલ છે આખા કૌંસનો વર્ગ હોય આવા નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે તો આવો નિત્યસમ આપણે જોઈ ગયા જો લાસ્ટ લેક્ચરમાં આપણે આવો નિત્યસમ જોઈ ગયા હતા તો કે ax y z આખા કૌંસનો વર્ગ હોય તો એમાંથી શું લખી શકાય તો કે x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ 2xy 2yz 2zx આ રીતે લખી શકાય આમાંથી આ રીતે લખી શકાય આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે જો ત્રણ ચલ છે ax y અને z અને આખા કૌંસનો વર્ગ છે x ની જગ્યાએ x છે જ્યાં y આવે ત્યાં આપણે કેટલા મૂકશું આપણા સૂત્રમાં 2y અને જ્યાં z ની જગ્યાએ કેટલા મૂકવાના 4z તો આ મુજબ કિંમત મૂકવાની છે પ્રથમ પદનો વર્ગ આ x દ્વિતીય પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ પછી આવે નિયમ ના બે પછી આવે પ્રથમ પદ x તો આપણે x બાજુમાં આવે y એટલે 2y પ્લસ 2y અને z z ની જગ્યાએ 4z અને છેલ્લું પદ થશે આપણે 2 અને z z એટલે 4z અને x એટલે x આ નિત્યસમ મુજબ આપણે બધાયની કિંમત મૂકી સાદું કાપી દઈએ x નો વર્ગ આ વર્ગ 2 ને લાગે 2 ને આપો તો 4 થાય y નો વર્ગ આ વર્ગ 4 ને આપો તો 16 થાય અને z નો વર્ગ 2 દુને 4 xy 2 દુને 4 ચોકે ચોકે 16 yz અને છેલ્લું પદ છે 2 ગુણ્યા 4 એટલે 8 xz અથવા zx આ શું થઈ ગયું તો કે આ પહેલી ત્રિપદી હતી ટૂંકમાં ત્રણ પદ વાળો એનું વિસ્તરણ રેડી આ નિત્યસમનો આપણે ઉપયોગ કર્યો એમાં ને માં હજી બીજો છે એ જોઈએ આજ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે બીજાની રકમ આપણને આપેલી છે 2x માઇનસ y પ્લસ z આખા કૌંસનો વર્ગ આજ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે ત્રણ ચલ છે આખા કૌંસનો વર્ગ છે તો શું આવે પહેલા પ્રથમ પદનો વર્ગ 2x નો વર્ગ પછી આવે દ્વિતીય પદનો વર્ગ જોજો માઇનસ y છે તો આપણે નિશાની સાથે કૌંસમાં લેવાના છે અહીંયા y નક કરવાના અહીંયા માઇનસ વાળું સૂત્ર આપણી પાસે નહોતું y માઇનસ છે તો જ્યાં આવે અહીંયા y જ્યાં આવે ત્યાં માઇનસ સાથે રાખવાના માઇનસ y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે કે z નો વર્ગ વત્તા 2 અને x એટલે 2x અને જ્યાં y આવે શું કરશું માઇનસ 2x અને y પછી નું પદ આવે 2 y એટલે માઇનસ y અને z ની જગ્યાએ આવે z પ્લસ 2 z અને x ની જગ્યાએ આવશે 2x આપણા નિત્યસમ મુજબ કિંમત મૂકી પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું અને બીજું પદ વત્તા નિયમના 2 બીજું અને ત્રીજું પદ વત્તા નિયમના 2 ત્રીજું અને પ્રથમ પદ સાદું રૂપ આપી દઈએ 2 નો વર્ગ કરો તો 4x નો વર્ગ થાય અહીંયા વર્ગ કરો એટલે માઇનસ નો વર્ગ કરો તો પ્લસ થઈ જાય એટલે વર્ગ નીકળી ગયો અને આ z નો વર્ગ પછી અહીંયા વધતે ઓછે ઓછા થશે અને 2 દુને 4 x અને y અહીંયા વધતે ઓછે ઓછા થશે 2y અને z અને અહીંયા વધતા જ છે 2 દુને 4 x અને z કમ્પ્લેટ ખાલી નિત્યસમની કિંમત મૂકી અને સાદ નિત્યસમ મુજબ કિંમત મૂકી અને સાદરૂપ આપવાનું છે ત્યારબાદ એના પછી ત્રીજો જોઈએ માઇનસ 2x પ્લસ 3y પ્લસ 2z આખાનો વર્ગ
જો ત્રણેયમાં માં ફેર શું છે આમાંય ત્રણ ચલતા આખા કૌંસનો વર્ગ હતો પણ ત્રણે ત્રણ પ્લસ પદ ધન હતા આમાં આપણે વચ્ચેનું પદ ઋણ આવ્યું હતું આમાં પ્રથમ પદ ઋણ આવ્યું આપણને કાંઈ જ ફેર પડે નહીં આપણે આપણા નિત્ય સમ મુજબ કિંમત મૂકવું જ આવવાનું છે શું આવે સૌપ્રથમ તો કે પ્રથમ પદનો વર્ગ તો પ્રથમ પદ એટલે 2x પછી બીજા પદનો વર્ગ એટલે 3y નો વર્ગ પછી ત્રીજા પદનો વર્ગ એટલે 2z નો વર્ગ પછી આવે નિયમના 2 પહેલું પદ એટલે -2x અને બીજું પદ એટલે 3y નિત્ય સમ મુજબ કિંમત મૂકી છે નિયમના 2 પછી આવે બીજું પદ 3y અને છેલ્લું પદ એટલે 2z પછી આવે નિયમના 2 અને છેલ્લું પદ એટલે 2z અને પ્રથમ પદ એટલે -2x રેડી આ મુજબ બધાની કિંમત મૂકી આપણે એક જ દ્વિતીય સમનો ઉપયોગ કરી છે બધાય દાખલા માઇનસ નો વર્ગ કરી તો પ્લસ થઈ જશે અને 2 નો વર્ગ 4 અને આ x નો વર્ગ આ થઈ જશે 3 નો વર્ગ 9y નો વર્ગ આ થઈ જશે 2 દુને 4 z નો વર્ગ વત્તે ઓછે ઓછા 2 દુને 4 4 તેરી 12 xy અહીંયા પ્લસ જ છે 3 દુને 6 6 દુને 12 y અને z અને વત્તે ઓછે ઓછા 2 દુને 4 4 દુને 8 xz અથવા zx રેડી કમ્પ્લીટ ત્રીજો દાખલો માત્ર બે સ્ટેપના દાખલા છે નિત્ય સમ મુજબ કિંમત મૂકવાની સાદું ભાગવાનું ત્યારબાદ એમાં ચોથો દાખલો જોઈએ चौथो दाखलो छे 3a -7b -c આખા કૌંસનો વર્ગ તો આમાં પણ એ નિત્ય સમનો ઉપયોગ આવશે 3 ચલ છે આખા કૌંસનો વર્ગ છે તો આપણે મૂકતા એ મુજબ પ્રથમ પદનો વર્ગ 3a નો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ નિશાની સાથે પદ લેવાના છે બધું બીજું પદ હતું -7b ત્રીજું પદ હતું -c પછી આવે નિયમના 2 અને મેલું પદ એટલે 3a બીજું પદ એટલે -7b પ્લસ નિયમના 2 બીજું પદ એટલે 7b ત્રીજું પદ એટલે -c નિયમના 2 ત્રીજું પદ એટલે -c પ્રથમ પદ એટલે 3a આ નિત્ય સમ મુજબ બધાયની કિંમત મૂકી દીધી કરના તો સાદુરૂપ આપી દો 3 નો વર્ગ કરો એટલે 9 એ નો વર્ગ થાય 3 નો વર્ગ 9 એ નો વર્ગ એટલે માઇનસ નો વર્ગ કરો તો પ્લસ થઈ જશે 7 નો વર્ગ કરો એટલે 49 અને 2 નો વર્ગ માઇનસ c નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય આ વત્તે ઓછે ઓછા 3 ગુણે 6 6 × 7 એટલે 7 × 6 = 42 એડી ઓછે ઓછે વત્તા 7 × 14 બીસી અને વત્તે ઓછે ઓછા 3 × 6 એસી અથવા સી બધાય સાદુરૂપ આપી દેવા હતું કિંમત મૂકી ત્યારબાદ ચોથો સોરી પાંચમો છે -2x પ્લસ 5y માઇનસ 3z આખા કૌંસનો વર્ગ એ જ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે પ્રથમ પદનો વર્ગ -2x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે 5y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે 3z નો વર્ગ નિયમના 2 પ્રથમ પદ એટલે -2x બીજું પદ એટલે 5y વત્તા નિયમના 2
બીજો પદ એટલે 5y ત્રીજો પદ એટલે 3z કરી નિયમ ના બે ત્રીજો પદ એટલે 3z પ્રથમ પદ એટલે -2x નિત્ય સમજો કિંમત મૂકી દીધી સાદુ ઉપાવી દો માઈનસ નો વર્ગ કરો શું થઈ જાય ઓછે ઓછે વત્તા એટલે 10 થઈ ગયા 2 નો વર્ગ 4 અને x નો વર્ગ એમ નો 5 નો વર્ગ 25 અને y નો વર્ગ એમ નો 3 નો વર્ગ 9 અને z નો વર્ગ એમ નો વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા 4 4 ગુણ્યા 5 એટલે 20xy રેડી આ પ્રશ્ન છે 5 ગુણ્યા 10 10 તેરી 30yz અને વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 6 6 ગુણ્યા 12 x અને z ત્યારબાદ લાસ્ટ અને છઠ્ઠો દાખલો છે એમાં એકના છેદમાં 4 इनटू ए माइनस एक ना छेद में बे बी ने प्लस एक आखा काम सुनो बोल कहीं पे नहीं मात्र एक लोग पे छे क्या पूर्णांक वाली रकम छे बाकी दो तीन भी रकम छे त्राण जल छे आखा काम सुनो बोल छे आज नित्य सब में उपयोग करवाना छे आपने करता था इतनी ते दाग बनवाना छे पहला सुवाय प्रथम पद नो बोल आज इतने रखे लो छे एक ना छेद में चार अने ए तो आप डाले आप लकी ना की तो ये ना छेद में चार इन्हें इस केवल एक गुणिया है अपने सूत्र जाए ए अलग प्रथम पद आपने सूत्र लग सू ए ना छेद में चार अतः कि ए ना छेद में चार प्रथम पद नो वर्ग प्लस बीजु पद अगले बी ना छेद में बे और माइनस बी ना छेद में बे ए नो वर्ग प्लस बीजु पद अगले एक नो वर्ग रेडी आ नित्य सब मुझे बद कीमत मुकी छी પછી આવે નિયમના 2 પછી આવે પ્રથમ પદ એટલે a ના છેદમાં 4 બીજું પદ એટલે -b ના છેદમાં 2 રેડી પ્લસ નિયમના 2 બીજું પદ એટલે -b ના છેદમાં 2 ત્રીજું પદ એટલે 1 નિયમના 2 ત્રીજું પદ એટલે 1 અને પ્રથમ પદ એટલે a ના છેદમાં 4 નિત્ય સમ મુજબ બધાયની કિંમત મૂકી દીધી आप जहाँ भी यहाँ माइनस करवाने वाले हो, रेडी साधु रूपा की दे चालो। आवर आने आप वोट ले नो वर्क था, चार नो वर्क करो तो सोड था, माइनस नो वर्क छे प्लस थे जैसे। आवर आने आप वोट ले बी नो वर्क था, छेद में बी नो वर्क आप वोट ले चार था, एक नो वर्क एक था। आया करना बी ले उड़ाड़ी ना करा, अरे वत्ते वो छे वो छा, ए गुणिया बी अटले ए बी, अने छेद में कितना वही था? ચા આયા કણે સુતા છે વત્તે ઓછે ઓછા રેડી આ બે બે ઉડી ગયા -b ગુણ્યા 1 એટલે ટૂંકમાં -b અને છેલે 2 ગુણ્યા 1 એટલે 2 થાય અને આ છેદ ઉડાડ નાખી એટલે 4 - 2 એટલે કેટલા થઈ ગયા ટૂંકમાં 2 એટલે a ના છેદમાં 2 પ્લસ a ના છેદમાં 2 આ નિત્ય સમજો કિંમત મૂકી રહ્યા સાદુ રૂપાયકો અને આ રીતે લખું તમે આ રીતે લખો તો પણ ચાલે 1 ના છેદ માં 16 a નો સ્ક્વેર વત્તા 1 ના છેદ માં 4 b નો સ્ક્વેર વત્તા માઈનસ 1 ના છેદ માં 4 ab માઈનસ b પ્લસ 1 ના છેદ માં 2 અને આ એક લખેલું છે બીજું કાઈ નથી અહીંયા એક રાખ્યું આપણે ડાયરેક્ટ આ 1 ગુણ્યા a નો સ્ક્વેર કરી નાખ્યું આ રીતે લખો તો ચાલે આ રીતે લખો તો પણ ચાલે રેડી ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન બે માં શું ફેર હતો તો કે ત્રીજા માં અવયવ પાડવાના ના સૂત્રનો ઉપયોગ કરી જ્યારે ચોથા પ્રશ્નની અંદર વિસ્તરણ કરવાનું હતું બે ની અંદર નિત્ય સમનો ઉપયોગ કરવાનો હતો